नमस्कार दर्शक मित्रों, आपनु हार्दिक स्वागत। तटस्थ निष्पक्ष अने समस्याओं ने वाचा आपती पोस्कार गुजराती न्यूज चैनल ने सब्सक्राइब शेयर अने लाइक करो, बेल बटन दबावी समाचारों नी अपडेट निरंतर जोता रहो। ओस्कार न्यूज। गुजरात पोलिस ने त्रीजा नेत्र तरीके बॉडी वोर्न कैमेरा मळ्या। आधुनिकीकरण की दिशा में गुजरात पोलिसे करी आगे कूच। गुजरात पोलिस ने 10,000 बॉडी वोर्न कैमेरा नु गृहराज्य मंत्री प्रदीपसिंह जाडेजा द्वारा करायु लोकार्पण। भारत में बॉडी वोर्न कैमेरा नो व्यापक प्रमाण में उपयोग करनारु गुजरात प्रथम राज्य। गृह राज्य मंत्री प्रदीपसिंह जाडेजा। समग्र राज्य में 50 करोड़ ना खर्चे 10,000 कैमेरा कार्यान्वित थशे। बॉडी वोर्न कैमेरा थी पोलिस प्रजामान शिस्तनो संचार थशे। टेक्नोलॉजी ना नूतन उपयोग ना पगले गुनेगारों ने पकड़वानु सहेलू बनशे। गुजरात सरकारे कायदो व्यवस्था ना क्षेत्रे बजेट में 7,960 रुपया करोड़नी फाळवणी करी। राज्य गृह मंत्री प्रदीपसिंह जाडेजाए अमदावाद में गुजरात पोलिस ने 10,000 बॉडी वोर्न कैमेरा लोकार्पण कार्यक्रम प्रसंगे जणाव्युं हतुं के भारत में बॉडी वोर्न कैमेरा नो व्यापक प्रमाण में उपयोग करनारू गुजरात प्रथम राज्य छे। आ पहेलथी राज्यनुं पोलिस तंत्र वधु स्मार्ट अने शार्प बनशे। एटलुं ज नहीं, टेक्नोलॉजी अपग्रेडेशननी मददथी पोलिस गंभीर गुनाओनी तपास वधु असरकारक रीते करी शकशे। गुजरातनी शांति अने सलामतीमां आ कैमेरा असरकारक हथियार पुरवार थशे તેમ તેમણે ઉમેર્યું હતું। બોડી વોર્ન કેમેરાની ઉપયોગિતા વર્ણવતા મંત્રીશ્રીએ કહ્યું કે ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, વીવીઆઈપી સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી શકશે। પોલીસ તંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે બદલાતા સમયમાં પોલીસ તંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથોસાથ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો પડશે। ગુજરાત સરકારે લોકરક્ષકથી માંડીને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના સંવર્ગમાં 30,419 યુવાનોની ભરતી કરી છે અને ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં કાયદો અને વ્યવસ્થા માટે ₹7,960 કરોડની ફાળવણી કરી છે। બીજેપી રૂપાણીએ પણ આમાં હકારાત્મક અભિગમ સાથે મદદ કરવા માટેનો નિર્ધાર કર્યો। 6.5 કરોડ પ્રજાની શાંતિ સલામતી અને સુરક્ષા એ રાજ્ય સરકારનો નિર્ધાર છે। એના માટે આ વખતના બજેટમાં 7,960 કરોડ રૂપિયાની રાજ્યના ગૃહ વિભાગ માટે ફાળવણી કરી છે। રાજ્યની પોલીસ સ્માર્ટ બને, શાર્પ બને અને ટેકનોલોજીકલ અપગ્રેડેશન કરી શકાય તે માટે જુદા જુદા તબક્કે રાજ્યના પોલીસ તંત્રમાં એને ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે જુદા જુદા એમાં નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ઈ ગુજકોપના માધ્યમથી આખા રાજ્યના તમામ પોલીસ સ્ટેશન, તમામ FIR અને તમામ કાર્યવાહી કરવામાં આવે છે। ઉપરાંત રાજ્યની અંદર વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 7,000 કેમેરાના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા મથકો, રાજ્યની અંદરના પિલગ્રીમ્સ મુખ્ય અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને 7,000 કેમેરાથી કનેક્ટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત રાજ્યની અંદર ઈ ચલણ સાયબર ક્રાઇમને અટકાવવા માટે સાયબર પોલીસ સ્ટેશન, સાયબર ટૂલ્સ, પોકેટ કોપના માધ્યમથી પણ પોલીસને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે। એમ હવે એની અંદર એક વધારો કરવા માટે રાજ્યની અંદર 10,000 જેટલા બોડી વોર્ન કેમેરા લગભગ 50 કરોડ રૂપિયાના ખર્ચે લેવા માટેનું એનું અમલીકરણની દિશામાં ગુજરાતનું પોલીસ તંત્ર આગળ વધી રહ્યું છે। આ બોડી વોર્ન કેમેરામાં 9,000 બોડી વોર્ન કેમેરા એ સ્ટેન્ડ એલોન બોડી વોર્ન કેમેરા છે અને 1,000 લાઈવ બ્રોડકાસ્ટિંગ કેમેરા છે, જે ટ્રાફિકના નિયમનમાં, લો એન્ડ ઓર્ડરમાં, VIP બંદોબસ્તમાં અથવા વર્તન સંબંધમાં ક્યારેક જે ફરિયાદો ઊભી થતી હોય છે એના ડોક્યુમેન્ટેશન તરીકે ઇમિડિયેટલી આ કામ આવતા હોય છે। આ આખા દેશની અંદર ગુજરાત એક પહેલું રાજ્ય છે કે જેની અંદર આટલી મોટી સંખ્યામાં બોડી વોર્ન કેમેરાના માધ્યમથી રાજ્યના પોલીસ તંત્રને અપગ્રેડ કરવામાં આવે છે અને આ રેકોર્ડિંગ થયેલા બોડી વોર્ન કેમેરામાંથી જે ડિટેલ હશે એ ડિટેલ રસ્તા ઉપર ઘણી વખતે કોઈપણ પ્રકારના ગુના બનતા હોય
અકસ્માત થતા હોય, કોઈ અકસ્માત કરીને મારામારી કરીને ભાગી જતા હોય, એ બધા કેપ્ચર કરેલા જે દ્રશ્યો હશે એ દ્રશ્યો